How are you, all my children? Fine. Okay. તો આપણે આના લાસ્ટ વિડિયોમાં ગોલુ અને ગોલુના ફેમિલી વિશે શીખી ગયા અને એના આધારે આપણે બીજી ઘણી બધી એક્ટિવિટી પણ કરીને તો એ નવું આપણે આપણી ટેક્સ્ટબુકમાં શીખી લઈએ. સો ફ્રેન્ડ્સ, આપણે એક્ટિવિટી 6 જોઈ લઈએ કે જૂથમાં કામ કરો. ઉદાહરણ પ્રમાણે આપેલી વિગતોને આધારે દરેક વ્યક્તિની વિગત લખો. તો અહીં આપણને આપ્યું છે કે વિશ્વા 10 યર્સ ઓલ્ડ, સ્ટુડન્ટ, કર્લી હેર એન્ડ ટોલ. બરાબર ને? આટલી વિગત આપણને આપી છે. તો તેના આધારે આપણે એના વિશે લખવાનું છે. તો કઈ રીતે લખવાનું? તો અહીં આપણને નામ આપ્યું છે. શું નામ આપ્યું છે? વિશ્વા. તો આપણે લખવાનું અને શું છે એ ગર્લ છે એટલે લખીશું વિશ્વા ઇઝ અ ગર્લ. પછી શું આપ્યું છે કે 10 યર્સ ઓલ્ડ એટલે આપણે શું લખીશું? સી ઇઝ 10 યર્સ ઓલ્ડ. હવે આપણે જોઈએ કે તે શું છે? સ્ટુડન્ટ એટલે લખીશું આપણે સી ઇઝ અ સ્ટુડન્ટ્સ. શું લખીશું? સી ઇઝ અ સ્ટુડન્ટ. હવે આપણે જોઈ લઈએ કે કર્લી હેર એટલે શું લખીશું? સી હેઝ કર્લી હેર. શું આવશે? સી હેઝ કર્લી હેર. એન્ડ ટોલ એટલે આવશે સી ઇઝ ટોલ. સી ઇઝ ટોલ. તો હવે આપણે આ નીચેનું જાતે બનાવી લઈએ. શું આપ્યું છે આપણને? મિસ્ટર વસાવા અ ડોક્ટર, 52 યર્સ ઓલ્ડ અને શોર્ટ. તો આ વર્ડ્સનો યુઝ કરીને આપણે એના વિશે લખી દઈએ. તો શું આવશે? પહેલાં તો મિસ્ટર વસાવા, તો શું છે? એ મેન છે. બરાબર ને? એટલે આપણે લખીશું મિસ્ટર વસાવા ઇઝ અ મેન. બરાબર? મિસ્ટર વસાવા ઇઝ અ મેન. હવે નેક્સ્ટ જોઈએ કે અ ડોક્ટર એટલે આપણે શું લખીશું? હી ઇઝ અ ડોક્ટર. શું આવશે? હી ઇઝ અ ડોક્ટર. ચાલો હવે આગળ જોઈ લઈએ કે 52 યર્સ ઓલ્ડ એટલે આપણે શું લખીશું? હી ઇઝ 52 યર્સ ઓલ્ડ. બરાબર ને? હવે આપણે નેક્સ્ટ જોઈ લઈએ કે શોર્ટ. તો શું આવશે? હી ઇઝ શોર્ટ. ખબર પડી ગઈ ને? મિસ્ટર વસાવા ઇઝ અ મેન, હી ઇઝ અ ડોક્ટર, હી ઇઝ 52 યર્સ ઓલ્ડ, હી ઇઝ શોર્ટ. હવે આપણે આગળનું જોઈ લઈએ કે મિસિસ પરમાર, 35 યર્સ ઓલ્ડ, હેર દ્રેશર એન્ડ ફેટ. તો આનો યુઝ કરીને આપણે મિસિસ પરમાર વિશેની વિગત લખી લઈએ. તો આપણે પહેલાં લખીશું, શું આવશે કહો જોઈએ? શું છે? વુમન એટલે આવશે મિસિસ પરમાર ઇઝ અ વુમન. બરાબર ને? પછી શું આવશે? 35 યર્સ ઓલ્ડ એટલે આવશે સી ઇઝ 35 યર્સ ઓલ્ડ. પછી શું આવશે? હેર ડ્રેસર એટલે શું લખીશું? સી ઇઝ અ હેર ડ્રેસર. અને શું આવશે લાસ્ટમાં? ફેટ એટલે શું આવશે? સી ઇઝ ફેટ. સમજ પડી ગઈ ને? તો આપણે વાંચી જઈએ કે મિસિસ પરમાર ઇઝ અ વુમન, સી ઇઝ 35 યર્સ ઓલ્ડ, સી ઇઝ અ હેર ડ્રેસર, સી ઇઝ ફેટ. ફ્રેન્ડ્સ, તમે જોયું કે ગોલુમાં એનો ફેમિલી હતું ને? એના ફેમિલીમાં કોણ કોણ
જણાવશે મને? ગોલુના ફાધર, મધર, સિસ્ટર, બરાબર ને? તો તમારી ફેમિલીમાં પણ તમારા ફાધર, મધર, સિસ્ટર, બ્રધર, ગ્રાન્ડ ફાધર, ગ્રાન્ડ મધર, અંકલ, આંટી છે ને? ઓકે, તો આજે આપણે આવું એક ફેમિલી ચાર્ટ બનાવીશું. તો પહેલા આપણે કોલોનો ફેમિલી ચાર્ટ બનાવી લઈએ અને ત્યારબાદ આપણે આપણો પોતાનો ફેમિલી ચાર્ટ બનાવીશું. તો બધા રેડી છો ને ફેમિલી ચાર્ટ બનાવવા માટે? અહીં ગોલુનો ફેમિલી ચાર્ટ આપેલો છે, જુઓ અને તેના નામ લખો. તો અહીં આપણે ગોલુ અને ગોલુની ફેમિલી વિશે શીખી ગયા છે ને, બધાને રિમેમ્બર છે ને? તો આપણે ગોલુનો ફેમિલી ચાર્ટ બનાવી લઈએ. તો પહેલાં આપણે જોઈ લઈએ કે ગોલુ, તો ગોલુ ક્યાં આવશે કહો જોઈએ મને. યસ, અહીં, એટલે આપણે અહીં લખી દઈશું ગોલુ. તો હવે ગોલુના ફાધરનું નામ શું હતું કોણ કહેશે મને? યસ, રોહિતભાઈ, બરાબર ને? અને ગોલુની મધરનું નામ? નેહાબેન, બરાબર ને? ગોલુની સિસ્ટરનું નામ શું હતું? પિંકુ, વેરી ગુડ. તો હવે આ માહિતીના આધારે આપણે નીચે લખી દઈએ, બરાબર ને? ચાલો, તો આઈ એમ ગોલુ, માય ફાધર્સ નેમ ઇઝ, શું આવશે? રોહિતભાઈ. ચાલો, માય મધર્સ નેમ ઇઝ શું આવશે? નેહાબેન. માય સિસ્ટર નેમ ઇઝ શું આવશે? પિંકુ. ખબર પડી ગઈ ને? તો હવે ગોલુના ચાર્ટના આધારે હવે આપણે અમારે બધાએ તમારો ફેમિલી ચાર્ટ બનાવવાનો છે. તમારા કુટુંબનો ફેમિલી ચાર્ટ બનાવો, કુટુંબના સભ્યોનું નામ લખો, તેમના ચહેરા આપેલી જગ્યામાં દોરો. તો અહીં માય સેલ્ફ, એટલે કે અહીં તમારે તમારું નામ લખવાનું છે અને અહીં તમારો ચહેરો દોરવાનો છે, બરાબર? પછી અહીં તમારા બ્રધર, તમારી બહેન એટલે કે તમારી સિસ્ટર, માય ફાધર, ફાધરનું નામ, માય મધર, મમ્મીનું નામ, બરાબર ને? હવે તમે જુઓ કે અહીં અંકલ અને આંટ છે, અહીં પણ અંકલ અને આંટ છે ને? અહીં ગ્રાન્ડ ફાધર છે, ગ્રાન્ડ મધર છે, ગ્રાન્ડ ફાધર અને ગ્રાન્ડ મધર છે, બરાબર છે ને? તો અહીં ગ્રાન્ડ ફાધર એટલે કે તમારા દાદા અને દાદી, એટલે કે તમારા પપ્પાના જે પપ્પા હોય તેમનું નામ અને પપ્પાની મમ્મીનું નામ. અહીં તમારી મમ્મી છે તે મમ્મીના પપ્પાનું નામ અને તમારી મમ્મીની મમ્મીનું નામ એટલે કે નાનીનું નામ લખવાનું છે. અહીં તમે જુઓ તો અંકલ અને આંટ આપેલું છે, બરાબર ને? તો અહીં તમારા કાકાનું નામ એટલે કે તમારા પપ્પાના જે ભાઈ હોય તેમનું નામ અને આંટ એટલે કે તમારી ફોઈનું નામ, બરાબર ને? એ રીતે તમારી મમ્મીના ભાઈનું નામ અને તમારી મમ્મીની બેનનું નામ એટલે કે માસીનું નામ તમારે અહીં લખવાનું છે. તો તમને બધાને ખબર પડી ગઈ ને કે કઈ રીતે લખવાનું છે? તો તમારે બધાએ તમારો ફેમિલી ચાર્ટમાં અહીં નામ લખીને એમના ચહેરા દોરવાના છે અને તમારા વિશે તમારે અહીં લખવાનું રહેશે. તો કઈ રીતે લખવાનું છે તે આપણે શીખી લઈશું. લખી દઈએ કે માય સેલ્ફ, એ આપણે લખ્યો પોતાનું નામ, બરાબર ને? અહીં તમારા ભાઈનું નામ, અહીં તમારી બેનનું નામ, સિસ્ટરનું નામ, ફાધરનું નામ. હું મારું લખું છું, તમારે તમારું લખવાનું રહેશે. બરાબર, અહીં અહીં મામાનું નામ,
તમારા પપ્પાના પપ્પાનું નામ. તમારા પપ્પાની મમ્મીનું નામ. હવે મમ્મીના પપ્પાનું નામ. બરાબર ને? હવે આના આધારે આપણે અહીં લખવાનું છે કે આઈ એમ રોશની. હવે માય ફાધર્સ નેમ ઇઝ, માય ફાધર્સ નેમ ઇઝ મનહરભાઈ. હવે કોનું લખીશું? મમ્મીનું. માય મધર, માય મધર્સ નેમ ઇઝ ઉર્મિલાબેન. હવે લખીશું કે આઈ હેવ વન બ્રધર, આઈ હેવ વન બ્રધર. અને એનું નામ શું છે? દિવેશ એટલે લખશે. હિઝ નેમ ઇઝ દિવેશ. અથવા તો તમે એમ લખી શકો કે માય બ્રધર્સ નેમ ઇઝ દિવેશ, માય સિસ્ટર્સ નેમ ઇઝ આરતી. એટલે અહીં લખી શકે આઈ હેવ વન સિસ્ટર, હર નેમ ઇઝ આરતી. અથવા તો શું લખી શકશો તમે કે માય સિસ્ટર્સ નેમ ઇઝ આરતી. બરાબર ને? એ રીતે હવે આગળ લખીશું કે માય ફાધર હેઝ વન બ્રધર, હિઝ નેમ ઇઝ મનોજભાઈ. માય ફાધર હેઝ વન સિસ્ટર, હર નેમ ઇઝ રંજનબેન. એ રીતે લખી કે માય ગ્રાન્ડ ફાધર્સ નેમ ઇઝ મગનભાઈ, માય ગ્રાન્ડ મધર્સ નેમ ઇઝ લક્ષ્મીબેન. હવે લખી શકીએ કે માય મધર હેઝ અ વન બ્રધર, હિઝ નેમ ઇઝ વિનોદભાઈ. માય મધર હેઝ અ વન સિસ્ટર, હર નેમ ઇઝ સુશીલાબેન. માય ગ્રેન્ડફાધર્સ નેમ ઇઝ પરશોત્તમભાઈ, માય ગ્રેન્ડ મધર નેમ ઇઝ ગજરીબેન. તો ખબર પડી ગઈ ને કે તમારે તમારો ફેમિલી ચાર્ટ કઈ રીતે બનાવવાનો છે અને કઈ રીતે લખવાનું છે. ઓકે તો ફ્રેન્ડ્સ, તમે બધાએ ગુરુનો ફેમિલી ચાર્ટ પણ બનાવ્યો અને પોતાનો ફેમિલી ચાર્ટ પણ બનાવ્યો ને? તો આ જે ફેમિલી ચાર્ટ છે, તમારા ફેમિલી વિશેનો ચાર્ટ, તમારે તમારી નોટબુકમાં સેન્ટેન્સ રૂપે લખવાનો છે. તો હવે આપણે કેટલીક રિડલ્સ જોઈ લઈએ. તો હું તમને પૂછું છું, તેનો તમારે મને આન્સર આપવાનો રહેશે. ફ્રેન્ડ્સ, હવે આપણે એક્ટિવિટી 8 જોઈ લઈએ. તો તેમાં આપણને કોયડા ઉકેલા આપેલા છે, એટલે કે રિડલ્સ આપેલા છે. તો એ આપણે વાંચી લઈએ અને તેનો આન્સર તમારે મને કહેવાનો છે. ઇટ ઇઝ અ બિગ એનિમલ, ઇટ હેઝ ટુ લોંગ ટીથ, ઇટ હેઝ વન ટ્રંક. વોટ ઇઝ ઇટ? બિગ એનિમલ, ટુ લોંગ ટીથ, વન ટ્રંક. તો શું આવશે? યસ, શું આવશે? એન એલિફન્ટ. ચાલો હવે આગળ. ઇટ હેઝ નો વિંગ્સ બટ ઇઝ ફ્લાઈઝ ઇન ધ સ્કાય, ઇટ ઇઝ નોટ અ બર્ડ. વોટ ઇઝ ઇટ? નો વિંગ્સ, ફ્લાઈઝ ઇન ધ સ્કાય, ઇટ ઇઝ નોટ અ બર્ડ. શું આવશે કહો જોઈએ મને? વિચારીને એનો આન્સર તમારે લખવાનો છે. બરાબર ને? એ રીતે ઇટ હેઝ ફોર લેગ્સ, ઇટ કેન નોટ વોક, વી સીટ ઓન ઇટ. વોટ ઇઝ ઇટ? ફોર લેગ્સ,
ઇટ કેન નોટ વર્ક વી સીટ ઓન ઇટ. એ તમારે વિચારીને એનો આન્સર તમારે અહીં લખવાનો રહેશે. હવે આપણે એક્ટિવિટી 9માં એક સરસ મજાની રાઇમ ગાઈશું, તો મારી સાથે સાથે તમારે પણ ગાવાની રહેશે. બ્રાઉન એન્ડ ફળી કેટરપિલર ઇન અ હળી ટેક યોર વોક ટુ ધ સેડી લીફ ઓર સ્ટોક ઓર વોટ નોટ મે બી અ લવલી સ્પોટ નો ટોટ સ્પાય યુ નો બર્ડ પાસ બાય યુ ગ્રો અપ એન્ડ ફ્લાય એઝ અ લવલી બટરફ્લાય એઝ અ લવલી બટરફ્લાય. તો ગાશો ને બધા, તમારે સરસ મજાનું બટરફ્લાયનું ડ્રોઈંગ તમારી નોટબુકમાં કરવાનું રહેશે. એટલે બધાને બટરફ્લાયનું સોંગ ગાવાની. ઓકે, એટલે તમે બધા આ રાઈમ ઘરે ગાજો. ફરી મળીશું. બાય બાય એન્ડ ટેક કેર.